અરે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 10 પેટર્ન ની રમત બરાબર. તો આજે આપણે જોઈશું પ્રકરણ 10 પેટર્ન ની રમત. તો પાઠ્યપુસ્તકમાં આપણો પેજ નંબર 107. તો આપણે અગાઉ તાસમાં પ્રકરણ 9 વિશે વાત કરી હતી, અડધું અને પાક. એમાં આપણે ઘણા વ્યવહારિક દાખલા શીખ્યા હતા. અડધું કોને કહેવાય, પાક કોને કહેવાય, પોણો પાક પણ કોને કહેવાય, બરાબર. એ આપણે 1/4, 1/5, 2/4, 3/4 અને 4/4 એટલે કેટલા એના વિશે માહિતી મેળવી હતી અને આપણે વ્યવહારિક દાખલા પણ શીખ્યા હતા. તો આજે આપણે જોઈશું પેટર્ન ની રમત. એટલે આમાં પેટર્ન ની રમતમાં આપણે એવું જોઈશું કે માત્ર પેટર્ન એટલે કે આપણી સાડી હોય, બરાબર, કોઈ ડ્રેસ હોય, કોઈ ચાદર હોય, એના પર પેટર્ન એટલે કે ડિઝાઇન. તો આપણે માત્ર એની રમતની વાત કરવાની નથી, પરંતુ આપણા અભ્યાસમાં આપણે એવી પેટર્નની વાત કરીએ છીએ કે જે ભણવામાં આપણે ABCD હોય, એવા મૂળાક્ષરો હોય, બરાબર, અંકો હોય, પછી આપણો કક્કો હોય કે ગુજરાતી કક્કો, તો એનાથી પણ આપણી પેટર્ન બનતી હોય છે. તો આપણે પહેલાં તો જોઈશું પેજ નંબર 107. તો તમારા પાઠ્યપુસ્તકમાં જોઈશું પેજ નંબર 107માં કે આપણને ત્યાં બ્લોકનો ઉપયોગ કરીને પેટર્ન બનાવીને સાડી બનાવવા માટે કહ્યું છે. તો આપણને બ્લોક અહીંયા ઊભા પહેલાં તો ઊભા દર્શાવે છે, બરાબર. આ રીતે બ્લોક કરીને આપણને એવી રીતે ડિઝાઇન બનાવેલી છે, એ તમે જાતે પણ બનાવવાનો પ્રયત્ન કરી શકો. હવે આ બ્લોકને તમે આડા રાખીને પણ ડિઝાઇન બનાવો, તો આ રીતે આડા, પછી સામે આ રીતે કરશો, એવી રીતે જુદા જુદા બ્લોકનો ઉપયોગ કરીને અલગ અલગ ડિઝાઇન આપણે બનાવી શકીએ. બે બ્લોક ભેગા કરીએ, ચાર બ્લોક ભેગા કરીએ, એમ જુદી જુદી ડિઝાઇન બને. તો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા એ પહેલાં માત્ર ઊભી લાઈનમાં બ્લોક છે, બરાબર. કેસરી રંગનું વચ્ચે અહીંયા એવું ફૂલ જેવું ડિઝાઇન આપેલી છે. એમ અલગ અલગ બ્લોકનો ઉપયોગ કરીને પછી બે બ્લોકને ક્યાં મૂક્યા છે, આડા. એ બંને બ્લોકનો ઉપયોગ આડી રીતે કર્યો છે, પછી પાછા એ બ્લોકને ઉલટો કરીને ગોઠવેલ છે. એમ આ બ્લોકનો ઉપયોગ કરીને સાડી બનાવવાનું કરે છે. હવે એ જ બ્લોકનો ઉપયોગ કરીને તેણે ચાદર બનાવવા માટે પ્રયત્ન કર્યો. તો મેં તમને અહીંયા બે બ્લોક દોરીને બતાવ્યા હતા, તો હવે ચાર બ્લોકનો ઉપયોગ કરવાનો છે. કેટલા, ચાર. તો ચાર બ્લોકનો ઉપયોગ કરીને એણે ચાદર બનાવવાનો પ્રયત્ન કર્યો. તો ચાર બ્લોકનો ઉપયોગ કરીને શું કર્યું, એણે ચાદર બનાવવા માટે પ્રયત્ન કર્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર બ્લોકનો ઉપયોગ કર્યા પછી એ ડિઝાઇન અલગ જ બને છે, બરાબર. આપણે એવી રીતે આપણે જુદો કોઈ બ્લોક લઈએ કે માત્ર આ બ્લોકથી આપણે ડિઝાઇન બનાવી, બરાબર, તો આપણે આ રીતે બનાવીએ, પછી એ જ બ્લોકને આપણે આ રીતે અને આ એવી રીતે જુદી રીતે ગોઠવીએ અને વચ્ચે ફૂલ કરીએ તો અલગ ડિઝાઇન બને, પછી આ બ્લોક છે એને અને આ ફૂલટાઈને કરીએ તો પણ અલગ ડિઝાઇન બને. એમ એણે ચાદરમાં ડિઝાઇન બનાવી. હવે આપણે જોઈશું પેજ નંબર 108. હવે એમાં જ આપણને એ જ બ્લોક દેખાય છે, પરંતુ તમે જોઈ શકો છો કે દુપટ્ટો બનાવવા માટે તો શું કર્યું છે, પહેલા બ્લોકને સીધો મૂક્યો, પછી એ જ બ્લોકને ઉલટો કર્યો, પાછો સીધો, પછી ઉલટો, સીધો, ઉલટો, એમ કરીને ડિઝાઇન બનાવી. તો કેવી સરસ મજાની ડિઝાઇન બની છે. આવી તમે તમારી નોટબુકમાં પણ સારી રીતે ડિઝાઇન બનાવી શકો. તો તમે આવી રીતે કોઈ ચોરસ હોય એમ દોરો અહીંયા, આ ચોરસને પછી અહીંયા આ રીતે કરો, પછી ફરીથી ચોરસ દોરો અને અહીંયા કરો, એમ કરીને પણ જુદી જુદી ડિઝાઇન અલગ અલગ રીતે તમે ડિઝાઇન પણ બનાવી શકો.
અહીંયા બ્લોકનો ઉપયોગ કરવાનું કીધું છે. પછી આપણે આવી રીતે પણ બનાવી શકીએ કે ફૂલ બરાબર આ ફૂલવાળી ડિઝાઇન પણ આપણે બનાવી શકીએ. તો એવા જુદા જુદા ફૂલોથી પણ તમે આવી ડિઝાઇન કરી શકો. તો અહીંયા બ્લોકને ઉલટો એક એક બ્લોક સીધો એક ઉલટો એમ કરીને અહીંયા દુપટ્ટાની ડિઝાઇન બનાવી છે. તો શું તમે જોઈ શકો છો કે ટીનુએ એક જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી. હવે તમે પણ જે બ્લોક આપેલો છે એનો ઉપયોગ કરવાનું કીધું. તો પેટર્ન નંબર 1 એમાં પેન્સિલની મદદથી હું બતાવીશ એ પ્રમાણે તમારે પેન્સિલની મદદથી કાર્ય કરવાનું છે. ગણગણાટ હોવો ના જોઈએ. કોણ છે ગણગણાટ કરે? તો અહીંયા આપણે પેટર્ન નંબર 1 માં પેટર્ન નંબર 1 તો ત્યાં જોઈ શકીએ છીએ આપણે આ રીતે બ્લોક કરેલો છે બરાબર. પછી આ અંદર લેવાનું અને વચ્ચે ગો રાઉન્ડ. તો આ બ્લોકને આપણે પહેલા એક સીધો કરીશું પછી એ જ બ્લોકને આપણે ઉલટો પણ કરીને કરી શકીએ ડિઝાઇન. આ રીતે તમે પેન્સિલની મદદથી આ પ્રવૃત્તિ જાતે કરવાની છે બરાબર. એક બ્લોક સીધો એક ઉલટો એક સીધો એક ઉલટો. હવે આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થી જાતે કરવાની છે. પેટર્ન નંબર 2 માં તો 2 ની અંદર તમે એવું કરી શકો કે નાના બ્લોક બનાવવાના અને એની સામે આવી રીતે બ્લોક બનાવવાનો બરાબર. તો પેટર્ન નંબર 2 આ રીતે કરવાની છે. પેટર્ન નંબર 2 બરાબર. 2 બ્લોક કેવા લેવાના સામ સામે. આ અહીંયા એક બ્લોક સીધો અહીંયા ઉલટો અહીંયા સીધો પછી ઉલટો એમ કરીને તમારે આ આખી પેટર્ન નંબર 1 પૂરી કરવાની છે. અને પછી એ જ પેટર્ન આપણે સીધી મૂકવાની પછી ઉલટી પછી સીધી ઉલટી. હવે આપણે પેટર્ન નંબર 3 પેટર્ન 3 એમાં આપણે એવું કરીશું આવી રીતે કરીશું બરાબર. પેટર્ન 3 માં આપણે આવી રીતે પહેલા જેવું દોરીતી ડિઝાઇન એવી કરવાની પછી પાછી આ રીતે ઉલટી કરવાની. હવે આ રીતે બનશે બરાબર. આ પેટર્ન નંબર 3 માં આખી પેટર્ન બનાવવાની છે. પેટર્ન નંબર 2 તમે એક દોરી લો પછી ઘરે તમે જાતે પણ આ કરી શકો. આવી જ બનાવતા જવાનું ઉપર નીચે. પેટર્ન નંબર 3 આખી થવી જોઈએ. પેટર્ન નંબર 1 માત્ર એક જ બ્લોકનો ઉપયોગ કરવાનો. તો દરેકને ખ્યાલ આવતો હશે કે પેટર્ન નંબર 1 માં આપણે એક જ પેટર્નનો ઉપયોગ કર્યો. પેટર્ન નંબર 2 માં પેટર્ન નંબર 2 માં આપણે 2 બ્લોકનો ઉપયોગ કર્યો. એમાં આપણે બ્લોકને સીધો અને ઉલટો મૂકીએ છીએ. અને પેટર્ન નંબર 3 માં આપણે 4 બ્લોકનો ઉપયોગ કર્યો. કેટલા? 4 બ્લોકનો. તો એ રીતે આપણે પેટર્ન બનાવી. હવે આપણે જોઈશું પેજ નંબર 109 પેન્સિલની મદદથી કામ કરવાનું છે બરાબર. તો પેજ નંબર 109 માં આપણે જોઈ શકીએ છીએ કે પહેલા યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરીને કેટલી પેટર્ન બનાવી. તેને આ પેટર્ન વધારવામાં મદદ કરો બરાબર. તો યામિનીએ જે પેટર્ન બનાવી છે એ પેટર્નને આગળ વધારવાની છે. તો આપણે જોઈ શકીએ આ દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા યામિનીએ શું કર્યું છે? માત્ર એક જ ફૂલ કર્યું છે. એક પાંદડું છે બરાબર. પછી 2 પાંદડા છે. અને પછી 1
બેને ત્રણ પાંચ છે અને પછી પૂરેપૂરા ચાર એ જોઈ શકો છો બરાબર પછી ફરી આપણને એક પાન આપ્યું તો આપણે ફરી કેટલા કરવાના તમને આપેલા છે એટલા બે એના પછી ત્રણ અહીંયા જે આપેલી છે એ પ્રમાણે અને પછી ચાર બરાબર આ રીતે પેટર્ન બનશે હવે આપણને આ રીતે ચિત્ર આપેલું છે એમાં અહીં નીચે એરો છે બરાબર બે પહેલી હરોળમાં નીચે છે તો બીજી હરોળમાં શું થાય છે ઉપર અને ત્રીજી હરોળમાં ત્રણ થાય છે એક બે ને ત્રણ બરાબર ત્રીજી હરોળમાં ત્રણ થયા હવે આપણે એ ત્રણ ને સીધા કર્યા તો પછી કેટલા કરીશું આપણે ત્યાં ચાર કરવાના બરાબર આગળ પેટર્ન વધારવાની એટલે આવા ચાર કરવાના એક બે ત્રણ ને ચાર પછી પાછા એક બે ત્રણ ચાર હવે પહેલા આપણે એને ઉલટા કરીશું અને પછી છેલ્લે આપણે છેલ્લી હરોળમાં બે કરી દઈશું એટલે પહેલા એક પહેલા બે પછી ત્રણ પછી ચાર અને પછી બે એવી રીતે વર્તુળ તમે જોઈ શકો છો વર્તુળ હવે અહીંયા ચાર જે આપ્યા છે એમાં સીધા કરવાના ચાર ખ્યાલ આવ્યો હવે છેલ્લા જે કરતો એ ઉલટા કરવાના હવે વર્તુળની વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં માહિતી આપેલી છે તો વર્તુળ અહીંયા આપેલા છે તો હવે આ વર્તુળ જોઈ શકો છો તમારું વર્તુળ આપણે અડધો અને પામો શીખ્યા હતા એમ ચાર ભાગ છે બરાબર બીજું વર્તુળ પણ છે ત્રણ વર્તુળ આપેલા છે એમાં પહેલો ભાગ અહીંયા પૂર્યો છે પછી એ ભાગ અહીંયા આવે છે અને પછી એ ભાગ અહીંયા આવે છે તો તમે આગળ પેટર્ન વધારશો તો શું થશે એ ભાગ અહીંયા આવશે પછી પાછો અહીંયા આવશે સરખું કરવાનું બરાબર વર્તુળ સરખું કરવાનું અને પછી એ ભાગ અહીંયા આવશે તો એમાં રંગ પૂરવાના બરાબર પેન્સિલની મદદથી રંગ પૂરીને દર્શાવવાનું બરાબર તો આ રીતે આપણે પેટર્ન વધારવાની તો પાઠ્યપુસ્તકમાં પણ આપણે જોઈ શકીએ છીએ એક વર્તુળ હતું એને આ બાજુ રંગ પૂરેલો પછી નીચે બરાબર એને એક ચતુર્થાંશ ભાગ ઘુમાવે છે કેટલો માત્ર એક ચતુર્થાંશ તો અડધો ભાગ ફેરવવામાં આવે તો એકદમ એની સામેની સાઈડમાં થઈ જાય પરંતુ એક દુત્યાંશ ભાગ ફેરવવામાં આવે એક ચતુર્થાંશ ભાગ ફેરવવામાં આવે છે હવે મેં તમને કીધું હતું કે પેટર્નની રમત એટલે માત્ર પેટર્ન એવી નહીં હોતી કે અહીંયા આપણે ડિઝાઇનની જ વાત કરીએ બરાબર પરંતુ આપણા એબીસીડી મૂળાક્ષરો બરાબર એ પણ વાત કરી હતી આપણા અંગ્રેજી અંક હોય પછી ગુજરાતી આપણા ક ખ ઘ એવા અક્ષરોનો ઉપયોગ કરીને પણ પેટર્ન બને તો હવે આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ અને થોડા ઉદાહરણ આપ્યા છે તેને આપણે આગળ વધારવાના છે હવે પાઠ્યપુસ્તકમાં ધ્યાન તો તમે જોઈ શકો છો અહીંયા આ દરેકને ખ્યાલ આવી ગયો હશે તો હું હવે આગળ કરીશ તો પેટર્નની રમત કહીને હું જે લખીશ એ તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે અને તમારી નોટબુકમાં પણ લખવાનું છે કે પેટર્ન આગળ વધારો એવી સૂચના હું માંડીશ તો બાજુમાં તમારું પાઠ્યપુસ્તક પણ હોવું જોઈએ તો નીચે આપેલ પેટર્ન ગણગણાટ
પ્રોબ્લેમ છે હા પેટર્ન આગળ વધારો તો આપણે આવી રીતે તો દરેકને આવડે જ બરાબર તમે હાથની મદદથી આવું સરસ મજાનું કરી શકો એવું નથી કે ના આવડે આપણને કોઈ ચોરસમાં લંબચોરસ એવી રીતે હું જે આકાર કરું એ પ્રમાણે આપણે કરી શકીએ તો નંબર એક નંબર એક તો આપણને અહીંયા એબીસી પછી ડીઈએફ અને જીએચઆઈ માત્ર આવી રીતે લખીને આપી હોય અને આપણા ત્રણ જે ખાના છે એ ખાલી હોય તો એ પેટર્નને આપણે આગળ વધારવાની છે તો આના માટે આપણને એબીસીડી આવડતી હોવી જોઈએ બરાબર એના મૂળાક્ષર આલ્ફાબેટ જે છે એ આપણને આવડતા હોવા જોઈએ તો અહીંયા એ બી સી ડી એફ જી એચ આઈ તો જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર હવે નંબર બે તો ત્યાં આપણે ચોરસ કરીશું છ લંબચોરસ ત્રણ ચાર હવે અહીંયા તમે જોશો ચોસઠ આવ્યા
હવે ફરી એમાંથી 100 વાત કર્યા એટલે 764 આવ્યા, ફરી એમાંથી વાત થયા 100 એટલે કેટલા હશે 564, હવે ફરી 100 ઓછા થાય એટલે 464, ફરીથી આપણે 100 ઓછા કરીશું તો 364, ખ્યાલ આવે બધા સમજવાનું? તો અહીંયા 864 પછી 764 664 564 464 અને 364. હવે આપણે આગળ એક બીજી પેટર્ન જોઈશું, લખવાનું છે નંબર 4. તો ત્યાં આપણે ગોળ વર્તુળ કરીશું, શું કરીશું? નાના વર્તુળ અથવા ચોરસ, એવા નાના વર્તુળ કરવાના 6. તો અહીંયા તમે જોઈ શકો છો આ પેટર્ન કરીમાં આપણને 3 સંખ્યા લખીને આપી છે. એક ખાનામાં પહેલા માત્ર 9 આપ્યા, શું આપી? માત્ર 9 જ આપ્યા, એમાં 100 મેર્યા એટલે આપણને લખીને આપ્યા 109. હવે ફરી એમાં 100 મેરીને આપ્યા એટલે સંખ્યા બની 209. બરાબર, આ 3 સંખ્યા તો આપણને આપી છે. હવે આપણે પેટર્ન આગળ વધારવાની છે, તો હવે આપણે શું લખીશું? એમાં 100 ઉમેરીએ તો 209 માં આપણે 100 ઉમેરીશું, તો આપણે લખીશું 309. પછી આપણે લખી શકીશું 409 અને એના પછી લખીશું 509. બરાબર, તો આપણે 9, 109, 209, 309, 409 અને 509. હવે આપણે આપણને એવું કીધું નીચે પાઠ્યપુસ્તકમાં જુઓ છો કે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. શું કીધું? કે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. તો હવે આપણે બે પેટર્નો નીચે બનાવીશું. બરાબર, હું ઉપર લખીશ એ બે પેટર્ન, ક્યાં લખીશ? ઉપર. તો દરેકની પહેલી પેટર્ન તો લખાઈ ગઈ હશે. હવે ત્યાં હું નંબર આપીશ આપણો 5. કયો નંબર આપીશ? 5. એ આપણે જાતે બનાવવાની છે. બરાબર, તો નંબર 5. આવી રીતે તમારી લીટી તો આપેલી છે, અહીંયા પણ તમારી લીટી છે. માત્ર આટલું ધ્યાન આપવાનું, શું કરવાનું? આને ક્રોસમાં કરવાનું, પછી એક આમ કરવાનું, પછી આમ કરવાનું. બરાબર, આ રીતે કરશો એટલે તમારી ડિઝાઇન બની જશે. ક્રોસ કરતા જવાનું એટલે ડિઝાઇન થઈ જાય. હવે અહીંયા આપણે એવી પેટર્ન બનાવીશું, જો અહીંયા તારે તો ધ્યાન, તો આપણે જાતે પસંદ કરવાની છે એટલે આપણે લખીશું અહીંયા 11, 22, 33, 44, 55 અને 67. તો એવું કેમ? તો આપણે 11 માં 11 ઉમેર્યા એટલે કેટલા બન્યા? 22. 22 માં ફરી 11 ઉમેર્યા એટલે 33. 33 માં ફરી 11 ઉમેર્યા એટલે 44. ફરી 44 માં 11 ઉમેર્યા એટલે 55 અને પછી એમાં 11 ઉમેર્યા એટલે 66. હવે આપણે બીજી પેટર્ન જાતે બનાવવાની છે, એ પણ અહીંયા લખીશું. તો નંબર 6 અર્ધ વર્તુળ કરીશું. બરાબર, હવે આવી રીતે વર્તુળ આપણે કર્યા. બરાબર, તો હવે આપણે સંખ્યા લખીશું કે 50. કેટલા લખ્યા? 50. હવે 50 માં આપણે 100 ઉમેરવા છીએ તો 150. ફરી 150 માં 100 ઉમેરવા છીએ તો 250. પછી 350, 450 અને 550. અહીંયા આપણે સંખ્યા આપેલ છે એમાં કેટલા ઉમેરતા ગયા? તો 50 આપેલા છે એમાં 100 ઉમેર્યા,
એટલે 150, ફરી એમાં 100 ઉમેર્યા એટલે 250, ફરી એમાં 100 ઉમેર્યા એટલે 350, ફરી 450 અને 550. તો અહીંયા આપણે પેજ નંબર 109 સુધી માહિતી મેળવી, દરેકને ખ્યાલ આવ્યો હશે બરાબર. તો એના પછી પેજ નંબર 110 ની માહિતી હવે પછીના તાસમાં મેળવીશું.